પાકિસ્તાને 20 માછીમારોને મુક્ત કરતા તેમના માદરે વતન આવી પહોંચ્યા હતા. માદરે વતન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. હજુ 580 માછીમારો પાકની જેલમાં છે. હવે જોઈએ સૂત્રાપાડા તમારા પ્રતિનિધિ શૈલેષ પાળાનો એક વિસ્તૃત અહેવાલ. પાકિસ્તાનની સરકારે 20 જેટલા માછીમારોને મુક્ત કરતા તેઓ માદરે વતન આવી પહોંચ્યા હતા, જ્યાં જેનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું અને પરિવારના સભ્યો સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જે 20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાંથી 19 જેટલા માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે અને એક માછીમાર પોરબંદર જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ખાસ કરીને માછીમારને પોતાના પિતાનું નામ યાદ ન હોય, આવડતું ન હોય, તેને કારણે પાકિસ્તાનની સરકારે તેમને કેદ કર્યા હતા અને 4 વર્ષથી તેઓ પાકિસ્તાનની જેલમાં સબડતા હતા. આખરે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રયાસથી તેમને મુક્તિ મળી છે અને તેઓ પોતાના માદરે વતન આવી પહોંચ્યા છે, જ્યાં લાગણીસભર અને ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને હજુ 580 જેટલા ભારતના માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. તેમને પણ મુક્ત કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. કેએમ સિકોતરિયા, મત્સ્યોદ્યોગ અધિક્ષક, નાયબ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં. હાલમાં પાકિસ્તાન જેલમાં કુલ 600 માછીમારો પાકિસ્તાન જેલમાં છે. તે પૈકીમાંથી 20 માછીમારો છૂટીને આવી રહ્યા છે, જેમને વેરાવળ ખાતેથી તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. ટોટલ 1148 જેટલી ફિશિંગ બોટો છે એ પાકિસ્તાન કબજા હેઠળ છે. જે માછીમારોને પાકિસ્તાન દ્વારા છોડવામાં આવ્યા તેમને અહીંયા મત્સ્યોદ્યોગ વિભાગની ટીમ દ્વારા અટારી વાઘા બોર્ડર ઉપરથી રિસીવ કરવામાં આવ્યા 15 તારીખના રોજ. ત્યારબાદ તેમને ટ્રેન મારફત બરોડા ખાતે લાવવામાં આવ્યા. ત્યાંથી બસ મારફત તેઓને વેરાવળ ખાતે લાવવામાં આવેલ છે અને સાથે સાથે કીડીવાવ ખાતે તેમનું જે અલગ અલગ એજન્સીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવી અને ત્યારબાદ લોકો વેરાવળ આવશે અને તેમને તેમના સ્વજનોને સુપ્રત કરવામાં. બાબુ કરસન, કયું ગામ? ગામ નવા બંદર. કેટલા વર્ષ પહેલા કઈ બોટમાં કામ કરતા હતા અને તમને પકડાતા? હું સાથે નિઝામુદ્દીનમાં માંગરોળવાળી બોટમાં ધંધો કરતો હતો. 2017માં હું પકડાયો. 2017માં પકડાયો, 27 તારીખે મને ના રાંડી જેલમાં નાખ્યો. રાંડી જેલમાં નાખ્યો 2017માં સાથે અમારા માણસો છૂટી ગયા. 7 જણા અમે હતા, એમાં હું એક કપાઈ ગયો. 2 નામના અમે 2 જણા હતા. પછી અમારા ઘેરથી છેલ્લા 5 વર્ષથી તમે જેલમાં હતા, તમારો છુટકારો નહોતો થતો, એનું કારણ શું? એનું કારણ એમ હતું કે પાકિસ્તાન વાળા જે મેન મારા કાગરિયા હતા, મારું નામ હતું, આ વિઝા પાસપોર્ટ છે, તે એ લોકોએ દબી રાખ્યું હતું. પછી ઘરનાને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી. પછી ઘરના પછી આગળ છે વાત કરી, આગળ વાત કરીને પછી લેવાદણી કરીને પછી મારો ભાણા દિલ્હી ગાંધીનગર બધીમાં ધક્કા ખાધા. પછી એક વાર પછી મેરે આવ્યું, પછી મારું આખેલે નામ આવ્યું, પછી હું છૂટીને આવ્યો. સોમવારભાઈ વીરાભાઈ સરવૈયા, નવા બંદર, જેમાં મારા મામાજી થાય, એની આગળ પાછળ કોઈ દોડવાવાળું નથી, એકના એક જ છે એ લોકો પણ બરાબર. ને એ જે નિઝામુદ્દીન બોટમાં હતા ત્યારે એના ખલાસીઓ તમામ છૂટી ગયા. એ છૂટ્યા પછી 2-3 વાર ટાપ છૂટી ગયો. પછી અમે ધક્કા ખૂબ ખાધા. એના બોટ માલિક પાઈ ગયા, કસ્ટમમાં જાણ કરી, રાજકીય લેવલમાં બધીમાં મળ્યા, પણ કોઈ એનો નિકાલ નહોતો મળતો. ને ટપાલમાં ભાઈ એવું કહેતો હતો કે મારા નામમાં મિસ્ટેક છે બરાબર. પછી પાછા એ નિઝામુદ્દીન બોટવાળા માલિક પાઈ જઈ ને તમામ બોટના કાગળિયા ફાઇલ આખી બનાવી ને આખા 5 ઓલામાં આપી, 5-5 આપણા રાજ્યના ઓલામાં આપી બરાબર. એમાં એવું જાણવા મળ્યું હતું કે એના જે કાગરિયા હતા એ પાકિસ્તાન ગમેના આડાવરા થઈ ગયેલા છે બરાબર. હવે એનું નામ જ ના નથી બોલાતું. તો પછી આ ભાઈ રહી રહીને ચિઠ્ઠી આવતી, ઓલા છૂટીને આવતા એની સાથે, તો એ એવું જ કહેતો કે મારા ડોક્યુમેન્ટ પહોંચાડો, મારા ડોક્યુમેન્ટ પહોંચાડો. હવે અમે લોકો બંદરમાં ધંધો કરવાવાળા અજાણા લોકો, તે છતાં અમે લાગવગ કરી, બધીને મળ્યા, બધીને ધક્કા ખૂબ ખાધા, ગાંધીનગર લગી અમે ફાઇલ બનાવી ને એને પહોંચાડી હતી. આજે 5 વર્ષે તમારા સ્વજનનો છુટકારો થયો છે, કેવું લાગે છે? બહુ સારું લાગે છે. એના નાના નાના બચ્ચા છે ત્યારે બહુ ખુશી મજામાં ઠેકડા નાખે છે બરાબર, કે મારા પપ્પા આવી ગયા. એ લોકોએ તો બધાએ એને પત્નીએ તો હોશ ઉડી ગયા હતા કે ના, બહુ બીમાર હતો ને આવું હતું ને તેવું હતું ને મરી ગયો છે એવી અમને વાત મળી હતી. ત્યારે તો ઘરમાં બહુ કેટલા દિવસ સુધી રુદન ને હેરાન પરેશાન થઈ ગયા હતા. શું સરકારનો લાભ આભાર માનશો? સરકારનો ખૂબ ખૂબ મોટો આભાર કે આપણા લોકોને આવી રીતના છોડાવે છે ને હજી બાકી રહેલા છે તે વહેલી તકે એના પરત એના વતન ઘરે આવી જાય એવી અમારી મોટી લાગણી છે. મારું નામ છે રવિ. આખું નામ? મારું નામ છે રવિ ગોવિંદ વાડેળ અને હું પાકિસ્તાનની 4 વર્ષથી જેલમાં હતો પાકિસ્તાનથી, ને ભારતની સરકારે અમને 20 માણસોને રિલીઝ કરાવ્યા છે અને 580 માણસો હજી તા પણ છે, એમાં ઘણા એવા બીમાર પણ છે
કે જે મરવાની તૈયારીમાં છે એને આ ઇન્ડિયન સરકારને પણ રિક્વેસ્ટ કરીએ કે તેને જલ્દી સે છોડાવે તે કે એને ઘરે પહોંચી જાય ભલે પછી અહીંયા આવીને ડેથ થઈ જાય તાકે ડેથ તો એને મળી શકે બોડી પણ મળવામાં એને પાંચ પાંચ છ મહિના થઈ જાય છે એક રિક્વેસ્ટ છે કે માણસોને છોડાવવાની બને એમ કોશિશ કરે બસ એટલું જ કે કોરોના પીરિયડ હતો ત્યારે જેલમાં તમને કેવી રીતે રાખતા શું તમારી સાર સંભાળ લેવાતી કોરોનાના કામમાં અમને અલગ અલગ બેહાડતા રહેવાનું ખાવાનું પીવાનું બધી જગ્યા રાખીને રહેતા બાકી રહેતા તો બધી હારે જ તમને ત્યાં વેક્સિન કેવું આપેલું છે વેક્સિન બે લાગેલા હતા એનું કાર્ડ પણ અમારી પાસે છે